नमस्कार, हूँ जितेंद्र ठक्कर। तोफानी तांडव में आपनु कला जगत में आप सबनु हार्दिक स्वागत है। आज एक सरस मजानी पण अनोखी एवी कलाकारनी आपने हूँ परिचय करावीश। एनु नाम छे हेतल मोदी, के जे सारी गायिका, सारी अभिनेत्री अने सारी लेखिका पण छे। तो आओ मळीए हेतल मोदी ने। हेतल मोदी, तमारु आपनु कला जगत में हार्दिक स्वागत छे। दर्शक मित्रों, हूँ हेतल ने सौथी पहली वार मैंने जारे जोई त्यारे मैंने जूनी रंगभूमिना गीतोना एक कार्यक्रम में अर्चन त्रिवेदीनी साथे जोई। त्यारे मने लाग्युं के ना, आ मात्र कलाकार नथी, आ तो गायिका नथी, पण कंईक स्टेज उपर काम करी शके एवी कलाकार छे। पण पछी मने खबर पड़ी के ओहो, आ तो मूलभूत कलाकार ज छे, पण साइडमां आ संगीतना शोखना कारणे आवा रंगभूमिना गीतो गाय छे। तो हेतल, दर्शकों ने अने मने ए जाणवामां रस छे के तारी कला यात्रानी शुरुआत कई रीते थई। आम तो जीव कलानो नानपण थी, एटले शाळाકાળથી શરૂઆત થઈ। સ્કૂલમાં શૈશવ નામની એક નાટ્ય સ્પર્ધાનું આયોજન હતું, એમાં મેં ભાગ લીધો અને ત્યારથી એટલે મારા શિક્ષકોને અને ઘરનાને ખબર પડી કે આ તો એક્ટિંગ સરસ કરે છે, આની પાસે એક્ટિંગ કરાવો। એટલે ત્યારે ઇનામ પણ આવ્યું હતું, એટલે ત્યારથી એવી ખબર પડી કે આનામાં એક્ટિંગ સ્કોપ છે। પણ પછી આગળ એવી કોઈ સ્પર્ધામાં કે પછી શાળામાં એવા કોઈ નાટક ના થયા, પણ પેલું મૂળ જીવ કલાકારનો ને, એટલે ઘરે જેટલા બહારથી મહેમાનો આવે ને, એટલે મારા ઘરના એમની પાસે મારી નાટકની પ્રવૃત્તિ આમ આગળ કરવા માટે એવું કે ચલ ફલાણું કર, ચલ ઢીકણું કર, એટલે હું લગભગ 12 વર્ષની ત્યારથી ડોશીનું કેરેક્ટર કરતી હતી। એટલે ડોશીનું પાત્ર કરું અને બધાને હસાવું ને જે લોકો આવ્યા હોય એ લોકોને અંદર ઉમેરતી જાઉં, એટલે એક લેખક પણ અંદર જાગી ગયો હતો કે તરત ને તરત બધું અંદર આવવા માંડે ને એક્ટિંગ કરવા માંડું ને એવું। એટલે મને તો મજા પડતી જ હતી, પણ ઘરે જે કોઈ આવે બધાને મજા પડતી હતી। પણ પદ્ધતિસરનું તે નાટકોમાં ભાગ લેવાનું ક્યારે શરૂ કર્યું? આમ હું શીખી નથી, પણ પદ્ધતિ સર કહીએ તો આપણે કોલેજ કાળથી, કોલેજમાં આઈએનટીમાં ને એમાં કોમ્પિટિશનમાં ભાગ લેતા હતા, અને પછી એમાંથી દૂરદર્શનમાં કામ કરવાનું શરૂ કર્યું, બસ એ રીતે, બાકી શીખી નથી હું। ઓકે, અને કમર્શિયલી કઈ રીતે નાટક શરૂ કર્યું? કોમર્શિયલ પ્લે આમ કર્યા નથી, આમ જોવા જાવ તો બીજી સંસ્થાઓ, જેમ કે અર્ચન ત્રિવેદી સાથે મેં ખૂબ કામ કર્યું છે। અર્ચન ત્રિવેદી સાથે મેં ઓક્સફામ ને એવી એનજીઓ ને એવું હોય એમાં મેં જનજાગૃતિના કાર્યક્રમો રંગલા રંગલી તરીકે નાટક રૂપે એવી રીતે અમે જનજાગૃતિના કાર્યક્રમો ખૂબ કર્યા છે। એક નાટક તમારું જોયેલું, આઈ થિંક મોરારી બાપુના ત્યાં જ્યોતિન્દ્ર દવેના નિબંધો ઉપરથી નાટક કર્યું છે આનંદ તરંગ। એમાં મારા પહેલા 2 પાત્રો હતા, એમાં એ મેં જ સંશોધન કરીને કરેલું કે 2 કેરેક્ટર જુદા કરવા માટે ઈશ્વર દત્ત મારામાં એક કલા છે કે હું બધી જ આપણી ગુજરાતી ભાષાનો લેકો કહેવાય, મહેસાણી લેકો હોય, સૌરાષ્ટ્રનો લેકો હોય કે અમદાવાદ, એ બધું જ હું બોલી શકું છું। એટલે મેં 2 કેરેક્ટર જુદા કરવા માટે આપણી 2 બોલી કરી, અને એ બહુ એપ્રિશિએટ થતું હતું કે તમે બંને બોલી શકો છો। એ વખતે મોરારી બાપુના શું રિએક્શન હતા? મોરારી બાપુ તો ખુશ હતા, અને બીજું એ કે મારી ગાવાની એટલે ગાવાની કલાને પણ અર્ચનભાઈ ખૂબ પ્રોત્સાહન આપેલું। એટલે જ્યારે જ્યારે અમે આનંદ તરંગ કરીએ પાછળ એવું કે આ છોકરી ગાય છે પણ ખરી, એમ કરીને પછી સ્ટેજ પર મારી પાસે બીજું ગવડાવે પણ ખરા, એટલે બાપુ તો ખૂબ ખુશ થયેલા। ક્યાં વાત, એક બહુ આશીર્વાદ કહેવાય કે તમે આવા મોટી વિભૂતિની સામે તમારું પરફોર્મન્સ કરો અને એપ્રિશિએટ કરે, એ મોટો એવોર્ડ કહી શકાય। હવે તમારો જે તમે લોકો આ પ્રકારના નાટક એનજીઓ માટે જે કરતા, કે જેની અંદર કોઈ મેસેજ મળે, કોઈ પ્રચાર હોય, તો એ અનુભવ કેવો રહ્યો? એ તો બહુ જ સરસ અનુભવ હતો, કેમ કે રંગલીનું કેરેક્ટર એવું છે ને કે હસાવાનું, લોકોને જીવનમાં હસવું ખૂબ હોય છે, રડવું કોઈને નથી હોતું, એટલે અમે ગામડે ગામડે ફરીએ અને સાવ સામાન્ય લોકો અમારું રંગલા રંગલી જોવા આવે, તો એ લોકોને અમે હસાવીએ ને એનાથી એટલો બધો સંતોષ થતો, અને એ લોકો સાચું માની જાય ગામડાના લોકો, એટલે પછી મળવા આવે ને એટલા બધા આશીર્વાદ આપે કે જીવનમાં આમ ધન્યતા જ લાગે આપણને કે સારું છે ઈશ્વરે આપણને કલા આપી છે। રાઈટ, અને એક તમારું મહિલાઓ માટે ખાસ
કહેવામાં આવે અમે મહિલાઓમાં જાગૃતિ લાવવા માટેનું અથવા તો સમજ કેળવાય મોનોપોઝ અંગેનું નાટક. તો આવા અઘરા વિષય ઉપર તમે કઈ રીતે નાટક કર્યું અને એના કેવા રિસ્પોન્સ રહ્યા? મેં સ્ત્રી અને ઘરેલુ હિંસા વિશે કર્યું છે, પછી આ મેનોપોઝ ઉપર કરેલું છે, કેન્સરના ખૂબ બધા કેન્સર જાગૃતિ માટે સ્ત્રીઓને અવેરનેસ લાવવા માટે એવા બધા રંગલી બનીને બહુ જ અવેરનેસના કાર્યક્રમ કર્યા છે. હવે મારે દર્શકોને એ જણાવવું છે કે તમારી કલા યાત્રાની જર્નીમાં કેવા ઉતાર ચડાવ, કેવો રિસ્પોન્સ ઘરનાનો, ઓડિયન્સનો, કેવી તકલીફો પડી એ બધું જ તમે જણાવો. શાળાકારથી જ આમ તો નાટક કરવાનું શરૂ કર્યું હતું એટલે પેલું સ્ટેજ ઉપરનું ડર તો જતો જ રહ્યો હતો. પછી કોલેજમાં આઈએનટીના 3-3 વર્ષ શ્રેષ્ઠ અભિનેત્રીના એવોર્ડ મળ્યા એટલે વધારે કોન્ફિડન્સ આવવા માંડ્યો હતો અને ત્યારથી થોડાક ફિલ્ડના લોકો ઓળખતા થયા. અને જેમ કે અર્ચનભાઈ મળ્યા, પછી રાજુ બારોટ સર મળ્યા, અદિતિબેન, અદિતિ દેસાઈ, આ બધા જાણતા થયા. અને મેં ત્યારે જ કોલેજના છેલ્લા વર્ષમાં જ મેં લગ્ન કરી લીધા હતા. પણ સદનસીબે મારી સાસરી એવી હતી કે એ પણ બધા કલાના શોખીન અને એકદમ મોડર્ન વિચારધારાના હતા એટલે એ લોકો એવું કે તું અહીંયા, મારી સાસરી ધંધુકામાં આવી કોઈ પ્રવૃત્તિ થતી નહોતી એટલે એ લોકોને એમ થયું કે આટલી સરસ આનામાં આર્ટ છે ને આ બેસી રહેશે નહીં સારું કહેવાય. એટલે મને એવું ચોખ્ખું કીધું કે નવરાત્રિમાં 10-10 દિવસ તું અમદાવાદ રહે, તું તારા ગાવાના પ્રોગ્રામ કર, તારા આકાશવાણીના ડ્રામાના જે કોઈ કાર્યક્રમ આવે તું કર. પણ થતું એવું કે મારે ત્યારે તો બસથી મારે આવું જવું પડતું હતું, ખૂબ સમય થતો હતો ને એવું. એટલે પછી એ લોકો એટલા સારા કે મને અમદાવાદ કાયમ માટે સ્થાયી થવા માટે મને મંજૂરી આપી અને હું અમદાવાદ સ્થાયી થઈ અને મેં આ બધા જ કાર્યક્રમો શરૂ કર્યા. મીનવાઇલ થયું એવું કે મારા કારકિર્દીની શરૂઆત થઈ એની સાથે સાથે જેમને મારા ગુરુ કહું કે મારા કોલેજમાં મારા ગુરુ હતા પ્રોફેસર છાયાબેન, એમને ત્યાં હું જતી. આટલી સારી નાટકની ને ગાવાની કળામાં એમની ફેવરિટ હતી એમની એટલે એ મને ઘરે બોલાવતા તો ત્યાં એમના ભાઈ આવતા હતા અને અમે બંને પ્રેમમાં પડી ગયા અને એમની સાથે જ મેં લગ્ન કર્યા એટલે એ મને દીકરી પણ માનતા હતા અને મને ગરબી બહુ પણ કરી. એટલે થયું એવું કે મારે આ ડ્રામાની શરૂઆત થઈ એની સાથે સાથે એક એક જર્ક એ આવ્યો કે એ બીમાર પડ્યા અને પથારી વર્ષ થયા. હવે એક દીકરી તરીકે મારી ખૂબ એવી જવાબદારી ને મને તો ઈશ્વરે પ્રેમ માટે જ મોકલી છે, હું બધાને પ્રેમ કરવા પ્રેમ વહેંચવા જ આવી છું એટલે મેં એમને જ સમય આપવાનું નક્કી કર્યું અને ફિલ્ડમાં 10 વર્ષનો મોટો ગેપ લઈ લીધો. એ પહેલાં મારા સાસુની પણ મેં સેવા કરી તો ત્યારે પણ એટલે લગભગ 14 વર્ષ ફિલ્ડમાં મેં બહુ જ ઓછું કામ કર્યું અને થોડાક ડિરેક્ટર એવા હતા કે જે મારી આ પરિસ્થિતિને સમજીને મને રિહર્સલ માટે સમય આપે કે મારી મારે ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ હોય, માને લઈને જવાનું હોય તો એવા સમયે શો ગોઠવી શકે, મને કન્વિનિયન્ટ થઈને આખું કરે એવા બહુ ઓછા ડિરેક્ટર હતા એટલે મેં એવા લોકો સાથે ધીમે ધીમે પાછું કામ શરૂ કર્યું. હવે નસીબ એવા છે કે જ્યારે હું ફ્રી થઈ છું, મારી મા હવે ઈશ્વર પાસે છે પણ હવે હું ફ્રી થઈ છું ને હવે હું ફૂલ ફ્લેટમાં કામ કરી શકું એવું છું. ત્યારે 2 વર્ષથી કોરોના આવ્યો છે, હવે ત્યારે કોરોનામાં પણ મારું મગજ પેલું કલાકાર તરીકે હવે તો એ સારું થયું કે મારે બહાર નથી જવું પડતું એટલે પેલું મગજ ચાલુ રહે એટલે અને ઈચ્છા એવી કે બધાને હસાવવાના, ક્યારેય કોઈને રોડાવવાના નહીં, આપણે હસાવવા જ આવ્યા પૃથ્વી ઉપર. એટલે પડ્યા પડ્યા આવા બધા જાત જાતના તોફાની વિચારો આવે એટલે વિડીયો કરવાનું શરૂ કર્યું. મેં વિડીયો કરીને પોસ્ટ કરતી ગઈ, એમ બહુ જ એપ્રિશિએશન મળવા માંડ્યું, લોકોને મજા આવવા માંડી અને મને એવું થતું હતું કે આ તો બહુ ઉત્તમ કામ છે અને આ વિડીયો હસાવતા હસાવતા એક જાગૃતિનો મેસેજ જાય એવું મેં નક્કી કરેલું. એટલે રસી હોય, માસ્ક હોય, મારો માસ્કનો વિડીયો ખૂબ વાયરલ થયેલો, આરજે ધ્વનિ તે મારો માસ્કવાળો વિડીયો વાયરલ કરેલો, એનાથી ખૂબ મને ખ્યાતિ મળી અને લોકોના ફોન આવે ને બહુ પરદેશથી બધેથી ફોન આવે ને મારા મેસેજને એપ્રિશિએશન મળે એટલે મને થયું કે આ તો બહુ જ સરસ કામ છે અને મેં એ વિડીયો કરવાનું ચાલુ રાખ્યું છે અને તમને બધાને હસાવવાનું પણ હજુ પણ ચાલુ જ છે.
તો હેતલ દર્શક મિત્રોને એ પણ જણાવીએ કયા નામથી વિડીયો ફેસબુક ઉપર આવે છે તે લોકો પણ જુએ. વાયરલ માજીના નામથી ધ્વનિ તે વાયરલ કર્યો તો એટલે વાયરલ માજીના નામથી જ આવે છે, જે ન્યૂઝમાં પણ એ જ રીતે અને હવે એ લોકો એમ જ ઓળખે છે વાયરલ માજી. તો એ તમે વાયરલ માજીને જરૂર જોજો. અને તે જે વાત કરી માંદગીની, લગભગ 14 વર્ષ તે કામ ના કર્યું, એ મને એટલા માટે યાદ છે કે એ અરસામાં મારે ભવાઈના શો કરવા માટે દુબઈ જવાનું હતું, ત્યારે અર્ચન ને નિસર્ગ અને બધાને હું લઈ ગયો, તો તને પણ લઈ જવાની હતી, પણ મને સમાચાર મળ્યા કે ઘરમાં માંદગી છે એટલે નહીં આવે. પછી તારા બદલે બીજા કલાકારને લઈ ગયેલા, એટલે એ પણ મને યાદ છે. પણ તેમ છતાં પણ સંસારની સાથે અને કલાની સાથે એવો બેલેન્સ કરીને સરસ મજાનું કામ કર્યું કે જેથી બંને જગ્યાએ એને ક્રેડિટ અને પ્રેમ મળ્યા છે. હવે તારા ભાવિ પ્રોગ્રામ શું છે કે તારી શું ઈચ્છા છે, અથવા તો આવનારા દિવસોમાં કયું નાટક કે શું કરવાની છે? બસ હજુ સુધી મેં એવા આમ કોમર્શિયલ કહેવાય એવા બહુ પ્લે કર્યા નથી, એક છેલ્લે ધાડ કર્યું અને પછી તો કોરોના આવ્યું છે, એટલે હજુ મારે એવા કોમર્શિયલ પ્લે કરવાની ઈચ્છા છે. અને ખરેખર જુઓ તો મને કોમેડી જ રોલ કરવા ગમે છે, જે લોકોને હસાવવાની ઈચ્છા છે. તો તારી સરસ મજાની વાતો સાંભળી, પણ હવે મારી એવી ઈચ્છા છે કે હું અને દર્શકો તારું એકાદ જૂની રંગભૂમિનું સરસ તારું લોકપ્રિય ગીત હોય એવું તું સંભળાય. ચોક્કસ. મારી મોંગી ભાષાને લખી રાખજો, લખી રાખજો, બાંધી પ્રીતિ જુદાઈ ના રાખજો, લખી રાખજો, એ મારી મોંગી ભાષાને લખી રાખજો, લખી રાખજો. ખીલ્યો છે ચાંદલિયો રૂપેરી રાત છે, બાંધી છે પ્રીત આંધી, એ તમે બોલા તે બોલ બધા પાળજો, લખી રાખજો. એ તમે બોલા તે બોલ બધા પાળજો, લખી રાખજો. હે મારી મોંગી ભાષાને લખી રાખજો, લખી રાખજો. બીજું મારું ગમતું અને ખૂબ જ લોકોને ગમતું એવું ગીત ગાઉં. આવા દો. ઝટ જાવો હિચટ જાવો, ચંદન હાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું હું, ઝટ જાવો ચંદન હાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું હું. મને લાગ્યો મને લાગ્યો, એ હારનો નેડલો તમથી નહીં બોલું હું, ઝટ જાવો ચંદન હાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું. વાહ, મજા કરાવી દીધી. તો બીજું કઈ જતા જતા તારા દર્શકોને કેવું હોય તો આપણે કહી શકીએ? એ જ કે કોરોના હજુ ગયો નથી, કોરોના હજુ આપણી બાજુ છે જ, એટલે ખૂબ જ ધ્યાન રાખજો, હજુ પણ હસતા રહો અને સ્વસ્થ રહો. યસ. તો આપણે સરસ મજાની વાતો હતલ પાસેથી જાણી સાંભળી, સરસ મજાના ગીતો પણ સંભળાવ્યા, એ માટે આપણું કલા જગત વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. મજા પડી ગઈ. તારા આવનારા તમામ પ્રોજેક્ટ ખૂબ સરસ જાય અને તારી વાયરલ ડોસી જે છે એ એકદમ લોકપ્રિય થાય અને જેના કરોડો લાખો ચાહકો તને મળે. અને તમે બધા જોતા રહેજો હેતલની વાયરલ ડોસી. થેન્ક યુ વેરી મચ. તો ફરીથી આ જ રીતે મળતા રહીશું શુક્રવારે રાત્રે 9 વાગે નવા કલાકાર સાથે આપણું કલા જગતમાં. નમસ્તે. અવનવી માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો.